गुड मॉर्निंग स्टूडेंट आज आपने धोरण 5 गणित पाठ 2 आकार અને ખૂણા ગયા ચેપ્ટરમાં મેં તમને ચોપડીનું બધું સમજાવી દીધું હવે આપણે સાધ્ય પોથીનું શીખીએ કે પ્રશ્ન એ છે કે નીચેની આકૃતિમાં કેટલા ખૂણા છે તે જણાવો જો પહેલી આકૃતિ છે જો કે તમારે જો પહેલી આકૃતિ કેવી છે ખૂણા જણાવવાના છે તમારામાં આકૃતિ દોરેલી છે કાલે હું તમને દોરીને બતાવું છું एक त्रिकोण छे एक आवी छे નીચે આપેલ આકારોના બંધ
શું કરો હવે તમારે જે બંધ આકારો છે એ શું તમારે બોર્ડ ઉપર તમને લખું છું નંબર તમારે શું કરવાનું છે ખાલી સાચું કરવાનું છે આમાં રંગ ભરવાના નથી જે બંધ મેં તમને પાઠ સમજાય ત્યારે કીધું હતું બરોબર બંધ ખાનામાં પછી જુઓ ચોથામાં ખુલ્લી છે પાંચમામાં બંધ છે બરોબર પાંચમી આકૃતિ જુઓ આમ છે પછી આમ પછી આમ પછી આમ પછી છે છઠ્ઠી છઠ્ઠી જુઓ પછી છે આઠમી તો જુઓ પહેલું છે ચોરસ બરોબર પછી બીજું છે ત્રિકોણ આમાં કેટલા છે એક
કેટલા છે 5 ખબર પડે છે તમને તો જો એક ખૂણો આ બીજો ત્રીજો ચોથો અને પાંચમો આમાં જો 1 2 3 અને 4 આમાં જો 1 2 3 4 5 અને 6 બરાબર આટલા ખૂણા છે હવે પ્રશ્ન નંબર 5 ખબર પડે છે ને બધાને સૂચના મુજબ આમાં તો તમે ખાલી કલર ભરવાના છે કાળા રંગથી જે મોટો ખૂણો છે એ તમારે દર્શાવવાનો છે બરાબર એમાં જો આમાં તમારે આ રીતના ઉપરનો છે એ ખૂણામાં રંગ ભરવાનો છે આમ કરીને આમ જે ખૂણો પડે છે એ મોટો છે એટલે આ ખૂણો ખાલી આમ કરીને તમારે કાળી પેનથી દર્શાવી દેવાનો કાં તો કાળી સ્કેચ પેનથી ખાલી દર્શાવવાનો છે આ બધા સરખા છે બરાબર પછી છે કે બાજુના બાજુમાં આ બે જે ખૂણા પડે છે એ મોટા છે આ બે ખૂણા મોટા છે બરાબર એટલે તમારે કયા ખૂણો આ બે ખૂણા મોટા પાડી પેનથી દર્શાવવાના છે કાળી સ્કેચ પેનથી પછી આ બાજુ છે કે પ્રશ્ન 2 છે કે સૌથી નાના ખૂણાને લીલા રંગથી દર્શાવવાનો છે તો સૌથી નાનો ખૂણો ખબર પડશે ને કે આમાં જે છે આમાં જે આ રીતની આકૃતિ છે એમાં વચ્ચેના બે ખૂણા નાના પડશે બરાબર અહીંયા આગળ અને એની બાજુમાં છે એ આ બાજુનો ખૂણાનો છે જે પાસ એ ખૂણો નાનો છે એટલે એ ખૂણો દર્શાવવાનો છે બરાબર આમાં તમારે કયો રંગ ભરવાનો છે લીલો પછી જે પ્રશ્ન 3 દર્શાવેલા ખૂણાના સરખા માપના ખૂણા બનાવો તો જે ખૂણા બનાવવાના છે જે ના સરખા છે ને એ એ આકૃતિમાં બંને સરખા છે ઉપરના બીમાં નીચેના બરાબર એ તમને ખબર પડશે બધાને પડશે ને હા તો ચલો પ્રશ્ન 6 નીચે ચિત્રમાં આપેલા ખૂણાના આધારે સાચું કરવાનું છે એટલે હવે મેં તમને એ વખતે સમજાવ્યું હતું કે લઘુકોણ ગુરુકોણ અને કાટકોણ કાટકોણ એટલે 90 અંશ ગુરુકોણ એટલે 90 અંશથી મોટો અને લઘુકોણ એટલે 90 અંશથી નાનો તો જુઓ કાતર દેખાય તમને કાતરની છેડો તમને બતાવેલો છે એ કેવો છે એ તમારે જોવાનું છે તો કાટકોણથી મોટો નાનો કે કાટકોણ તો કાટકોણથી નાનો છે કાતરનો છેડો કેવો છે કાટકોણથી નાનો છે હવે પછી એની નીચે જુઓ કે બે હાથનો તમે એ દિશે મેં તમને સમજાવ્યું હતું સોપીમાં દર્શાવ્યું હતું મેં બરાબર મોટો ખાલી મોટો લખું છું ખબર પડશે ને હા હવે એને જુઓ હાથ કઈ રીતનો કર્યો છે આમ એક આમ કર્યો છે એટલે સીધો કાટકોણ દેખાય છે જુઓ તમને આમ કરીને આમ કરી અને પછી એનો હાથ આમ છે એટલે કયો આવશે કાટકોણ પછી છે પતંગ પતંગમાં કેવો છે જુઓ તમે એ પણ કેવો છે કાટકોણ છે કે કાટકોણથી મોટો છે તો કાટકોણથી મોટો નિશાની ખાલી તમારે કરવાની છે કરો ચલો નિશાની કરશો તમે બધા કરો ચલો કાટકોણથી મોટો જે મેં લખ્યું છે ને એમાં તમારે ખાલી નિશાની કરવાની છે કાતર મોટો હાથ કાટકોણથી નાનો પતંગ કાટકોણ પછી સાંસી ખાસ જોવાનું કે તમે કઈ જગ્યાએ એને ગોળ રાઉન્ડ આપ્યું છે સાંસીમાં કઈ જગ્યાએ ગોળ રાઉન્ડ આપ્યું છે કે જો આપણે પકડવાનું હેન્ડલ છે ને ઉપર પકડવાની તપેલી એની વચ્ચે એટલે કયો આવશે કાટકોણથી મોટો
स्टॉप बराबर स्टॉप ની નિશાની છે સ્ટોપ ની નિશાની માં જુઓ તમે છેક ત્રીજા નંબર S લખો છે S એની ઉપર તમને રામ રાખેલું છે તો એ કયો છે કાટકોણ થી મોટો પછી છે માછલી હવે માછલી માં જુઓ એને કઈ જગ્યાએ નિશાની કરી છે પાછે પૂંછડી દેખાય તમને પૂંછડી માં છે જુઓ એ પણ કેવો છે કાટકોણ ત્યાં ખુલેલી પૂંછડી માં કર્યું છે આમ અંદરની સાઈડ ને કર્યું ખુલેલી પૂંછડી એટલે કાટકોણ થી મોટું ચોપડી જો અર્ધી ખોલેલી છે અને એની અંદર રાઉન્ડ કરેલો છે તો ચોપડી ખોલી અને અંદર એટલે અંદર છે આમ આખો ખુલ્લો ભાગ મોટો ભાગ કર્યો નથી એટલે નાનો તમારે ખાલી નિશાની કરવાની છે કાટકોણ થી નાનો પછી છે ઘડિયાળ બરાબર એની જ મેં તમને ઘડિયાળ સમજાવી હતી ઘડિયાળમાં કેવો કરે છે જુઓ તમે એ પણ કાટકોણ થી નાનો છે કાટકોણ ની અંદર છે એટલે કાટકોણ થી નાનો અને છે પછી દિવાલની બારીમાં જુઓ બારીમાં કિનારી સાઈડ આ રીતના કરેલું છે એ કેવો કહેવાય કાટકોણ નીચે દર્શાવેલ ખૂણાનો ઉપયોગ કરી ચિત્ર દોરો અને તે કયો ખૂણો છે તે જણાવો તમારે ચિત્ર જો માછલી મગર છે એના મોઢામાં વચ્ચે રાઉન્ડ કરવાનો છે બરોબર કરેલો છે કયો ખૂણો દર્શાવે છે તે નીચે લખવાનું છે અને એ તો ચિત્ર પૂરું થઈ ગયેલું છે પણ બાજુમાં આપણે ચિત્ર પૂરા કરવાના છે કરી દેશો તમે બધા કરશો ને હા બરોબર તો પહેલાના કયો ખૂણો હશે તો લખેલું છે મગરમાં કાટકોણથી નાનો બીજો છે એ પણ જુઓ તમારે એલ કરી અને આ રીતના તમારે ખૂણો દર્શાવી દીધેલો છે દેખાય છે તમને તો હા તો એ કયો ખૂણો હશે એ પણ કાટકોણ લખજો બીજો પણ કાટકોણ ત્રીજો પતંગ છે એની ઉપરનો ખૂણો દર્શાવેલો છે એ કયો હશે કાટકોણથી કેવો હશે કાટકોણ હશે કે કાટકોણ થી નાનો કે મોટો કાટકોણ સરસ પતંગમાં કેવો છે કાટકોણ પછી નીચે છે જુઓ કે બહાર જતો રહ્યો છે આમ ગુરુકુંડ બહાર જતો રહ્યો છે એટલે કયો હશે કાટકોણ થી મોટો ચોથામાં કાટકોણ થી મોટો પાંચમો આઈસ્ક્રીમમાં છે એટલે આઈસ્ક્રીમ આમ છે બરોબર એટલે આ ખૂણો દર્શાવ્યો છે એટલે આ કેવો હશે નાનો પેલો આમ દર્શાવ્યું છે એટલે આ મોટો આવ્યો પછી બાજુમાં બતકની ચાંચમાં દર્શાવ્યો છે બરોબર તો બતકની ચાંચમાં જુઓ તમે કયો ખૂણો દર્શાવ્યો છે તો કાટકોણ થી નાનો કાટકોણથી નાનો
ત્રીજા માં નાનો છે જો પગમાં દેખાય તમે રાઉન્ડ કરેલું તો લખો કાટકોણ થી નાનો ચોથા માં જો હાથ મોટો લાંબો થઈ ગયો છે એટલે કાટકોણ થી મોટો ચોથા માં કાટકોણ થી મોટો પાંચમા માં પણ મોટો આવશે કાટકોણ થી મોટો છઠ્ઠા માં જો એનો પગ વળી ગયો છે એટલે કાટકોણ થી નાનો છઠ્ઠા માં નાનો સાતમા માં જો કાટકોણ થી મોટો કાટકોણ થી મોટો અને આઠમા માં છે એ સ્ટેટ છે એટલે કાટકોણ કયો છે કાટકોણ હવે જો નીચે એબીસી મેં તમને નામ લખી અને દર્શાવ્યા હતા બરોબર કે કયા નામમાં કેટલા ખૂણા સમાયેલા છે એ ગણી અને કોષ્ટક પૂર્ણ કરવાના છે તો એ તમારે કોષ્ટક પૂર્ણ કરવાના છે આપ સ્વીકારો ને પ્રશ્ન પહેલા છે કાટકોણ પછી બચના ખાના છે નાના અને મોટા બરાબર પછી ફૂલ બરાબર હવે તમારે ગણવાના છે ચલો આપણે પહેલા જ કાટકોણ ગણીએ તો ગણો એક બે ત્રણ ચાર પાંચ છો સાત આઠ નવ અને દસ દસ થઈ ગયા કાટકોણ દસ થી એમાં કાટકોણ એક બી આવે નહીં હવે કાટકોણ થી નાના નાના ખૂણા થઈ ગયા ઉપર નું નાનું કહેવાય એક બે અને ત્રણ નીચેના બે મોટા કહેવાય છે ધ્યાન રાખજો અને આ એક અને આ બે મોટા એટલે કાટકોણ થી મોટા કેટલા ખૂણા થયા પંદર હવે બીજું છે લક્ષ્મી શું લખેલું છે લક્ષ્મી અને નમો એ તમે જાતે આવડશે ગણતા આવડશે નાના ને મોટા અને કાટકોણ ને ગણવાના છે ચલો એક ટાઈમ પ્રયત્ન કરો એટલા જ મોટામાં એક બે આ ત્રણ અને
અને આ ચાર ચાર મોટા બરાબર એ ચાર મોટા 8 ને 4 12 13 14 15 16 ને 17 કેટલા ખૂણા થયા 17 હવે છેલ્લો એક છે નંબર દેખાય છે તો નથી દેખાતા દેખાય છે તો ના બરાબર હવે કાટકોણ એક કે નથી એટલે 0 હવે ના ના તો આપણે નાનું કહેવાય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 કેટલા થયા 13 જે થઈ ગયા ને રાઉન્ડ વાળા તમને ખબર પડી પછી મોટા તો આમાં એક કે નથી માં આમાં છે એ આ બે આમાં એક કે નથી 3 અને 4 કેટલા થયા 4 ને કુલ કેટલા થયા 17 કેટલા થયા 17 ઓકે અહીંયા તમારે હવે પાઠ 9 પ્રશ્ન 9 સુધી ચલાવ્યું હોમવર્કમાં આ લખાવેલું સાધ્ય પોથીમાં લખવું અને નોટમાં પણ લખવું Okay.